વર્ષે તો વાગડ બલો એ કહેવતમાં હવે ફેરફારની જરૂર છે. વાગડ વિસ્તારમાંથી છેલ્લા 5-1 વર્ષથી પસાર થઈ રહેલી કચ્છ બ્રાન્ચ કેનાલમાં નર્મદાના નીર 7 ફૂટ વહી રહ્યા છે. 2015માં રાપરના માજી ધારાસભ્ય પંકજ મહેતાના પ્રયાસોથી તત્કાલ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં પાણી આવવાની શરૂઆત થઈ. રાપર તાલુકો કે જે વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે જેની કાયાપલટ થઈ. જીરા સહિતના વાવેતરથી ઉપજ ખેડૂતો મેળવવા લાગ્યા. નર્મદા કેનાલ રાપર તાલુકાના મોમિયામોરાથી માંજુવાસ, ફતેહગઢ, સલારી, થાનપર, કલ્યાણપર, નંદાસર, તંબો, રામબાવ, વઝેપર, સુવઈ, ગવરી સહિતના 39થી વધારે ગામોમાંથી પસાર થઈ રહી છે. દર વર્ષે હજારો હેક્ટરમાં રવિ પાકનું વાવેતર પણ થઈ રહ્યું છે, ત્યારે વાગડ વિસ્તારની કાયાપલટ પણ થઈ રહી છે. તે ઈચ્છા પણ ખેડૂતોની પરિપૂર્ણ થઈ રહેવા આવી રહી છે. દર વર્ષે રવિ પાકનું વાવેતર નર્મદા કેનાલ થકી ખેડૂતો વધુને વધુ કરી રહ્યા છે. વાગડ વિસ્તારમાં ખેતી કરવા માટે અન્ય વિસ્તારના જેમ કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, અંજાર, નખત્રાણા, ભુજ સહિતના વિસ્તારમાં જતા હતા. હવે વાગડ વિસ્તારમાં અન્ય સ્થળેથી લોકો ખેતી કરવા માટે આવી રહ્યા છે ને પગભર થઈ રહ્યા છે, ત્યારે ખેતીવાડી અધિકારી ડીએમ મેણાતના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકામાં ખેતીવાડી અધિકારી મનોજભાઈ સોલંકીની ટીમ દ્વારા ખેડૂતોને કઈ સિઝનમાં કયા પાકનું વાવેતર કરવામાં આવશે એની સૂચના પણ અને સલાહ પણ આપી રહ્યા છે, જેને લઈને વાવેતરમાં વધારો થયો છે. વાગડ વિસ્તારમાં છેલ્લા 5-1 વર્ષથી પસાર થઈ રહેલી કચ્છ બ્રાન્ચ કેનાલમાં નર્મદાના નીર 7 ફૂટ વહી રહ્યા છે. 2015થી લઈને અત્યાર સુધી અહીંયા ખેડૂતોના ખેતી પાક કરવામાં આવી રહ્યા છે અને તેને પાણી મળી રહ્યું છે, જેને લઈને રવિ પાક વધુ ઉત્પાદન થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર રવિ પાકનું વાવેતર ઘઉં 62-10 હેક્ટર, રાયડો 83-50 હેક્ટર, જીરું 50,250 હેક્ટર, ઇસબગુલ 2635 હેક્ટર, વરિયાળી 750 હેક્ટર, શાકભાજી 495 હેક્ટર, ઘાસચારો 25-80 હેક્ટર, ચણા 270 હેક્ટર, અન્ય 27-45 હેક્ટર મળી કુલ 74,285 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું હોવાનું ખેતીવાડી અધિકારી જણાવી રહ્યા છે. નર્મદા કેનાલ પર ભરતભાઈ સહિતના નિવૃત્ત થયા બાદ રાયડા અને જીરુંનું પાકનું પણ ઉત્પાદન વધ્યું છે, જેમ જ રાયડો, જીરું, ઈસબગુલ, વરિયાળી, ઘઉં સહિતના પાકનું વાવેતર થાય છે. નંદાસર નજીકથી પસાર થતી ડાવેરી પેટા કેનાલમાં 2-3 જગ્યાની કામગીરી અધૂરી છે, તે જો નર્મદા નિગમ દ્વારા પૂરી કરવામાં આવે તો ખેડૂતોના મોંઘા ભાવના ડીઝલથી બચત થાય તેમ છે. મોમાયામોરાથી સુવઈ ગવરી પર જેસડા સુધી અંદાજે 7,000થી વધારે ડીઝલ એન્જિન દ્વારા પાણી સિંચાઈ માટે મેળવવામાં આવી રહ્યું છે અને હાલમાં ડીઝલના ભાવે 80થી વધુ છે, જેથી લઈને ખેડૂતોને પોસાય તેવું નથી. ત્યારે અહીંયા પણ નર્મદાની નીર વહે અને નર્મદા નીરથી પાણી લોકોને મળે તે લોકો ઈચ્છી રહ્યા છે. રાપર, નંદાસર, થાનપર, સલારી, ગેંડી, ફતેહગઢ, મોડા, સણવા, મંજુવાસ, કલ્યાણપરા, રવ, નંદાસર, બાલસર, જેસડા, ત્રંબુ, સુવઈ, જાટવાડા, મોવાણા, રામબાવ વગેરે તેમજ ગોગાદરા પેટા કેનાલ દ્વારા આડેસર, ભીમાસર, અમરાપર, પાલાસવ, ગગોદરા, કાનમેર સહિતના વિસ્તારમાં જીરું સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. સરકારના આંકડા મુજબ 74,285 હેક્ટરમાં વાવેતર થયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ 1,00,000થી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે. જીરું અંદાજ મુજબ 60-70 હજાર હેક્ટરમાં વાવેતર થયું. છેલ્લા 5 વર્ષમાં નર્મદા થકી અનેક ખેડૂતો પગભર પણ થયા છે. આગામી સમયમાં નર્મદા કેનાલના લીધે વાગડ વિસ્તાર એક ખેતીપ્રધાન વિસ્તાર બને તેવા સંજોગ ઊભા થયા છે. નર્મદા કેનાલને લીધે હાલ જમીનના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. રાપર તાલુકામાં અનેક નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ ભાગમાં ખેતીવાડી શરૂ કરી છે અને નિવૃત્તિ જીવન પગભર થવા માટે કરવા લાગી રહ્યા છે. આમ વાગડ વિસ્તાર હવે નર્મદા મૈયા સર્વદે એ કહેવત સાર્થક કરી બતાવી છે. આમ નર્મદા કેનાલ થકી વાગડ વિસ્તારમાં હવે કાયા પલટ થઈ રહી છે. સર, રાપર તાલુકામાં રવિ પાકમાં આ વખતે કેટલું વાવેતર થયું છે? છેલ્લા 8-1 વર્ષથી કેનાલ વિસ્તાર આવતા તે વિસ્તારોમાં રવિ પાકનું વાવેતર ઘણું વધ્યું છે. ખેડૂતો જે પગભર થયા છે એમાં જોઈએ તો ઘઉં છે તો ઘઉં 6,000 હેક્ટરમાં વાવેતર થયું છે. જીરું છે ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર એમનું વધ્યું છે. 55,000 હેક્ટર જેટલા વિસ્તારમાં ઘઉંનું જીરુંનું વાવેતર થયું છે. રાઈનું વાવેતર 8,000 હેક્ટરમાં થયું છે. ઈસબગુલનું વાવેતર છે 2,600 હેક્ટરમાં થયું છે. વરિયાળીનું વાવેતર 750 હેક્ટરમાં થયું છે.
ઘાસચારો 4000 હેક્ટર જેવો થયો છે. એમ જોઈએ તો આ વર્ષે 74000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે રવિ પાકોનું, જે ગત વર્ષની સરખામણીએ 9000 હેક્ટર જેટલા વિસ્તારમાં વધુ વાવેતર છે. ભરતભાઈ, હાલ અત્યારે આપણે કચ્છ બ્રાન્ચ કેનાલની નર્મદા કેનાલ પર ઉભેલા છીએ, હાલે રવિ પાકની મોસમ પૂર બહારમાં ચાલુ છે, તો કેનાલની આજુબાજુ જે રવિ પાકનું વાવેતર કરવામાં આવેલ છે તે બાબતમાં આપનું શું કહેવું છે? રવિ પાકમાં કેનાલ ઉપર 7000 મશીન ચાલુ છે. વાવેતર એંડા, ઘઉં, જીરો, રાયડો અને બીટી અને એવો પાક અત્યારે વાવેતર થશે. અંદાજે કેટલા ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ હશે? જો તો ખેતરે ખેતરે હજારો ખેડૂત છે. અને પાણી માટે અત્યારે કોઈ પ્રોબ્લેમ, તમને કોઈ તકલીફ ઊભી થયેલી? આ વર્ષની અંદરમાં કોઈ તકલીફ નથી. અને આ વર્ષે પાકમાં ખેડૂતોને આવકમાં કેવો ફાયદો થશે? વાવતર તો જો સારો, સારામાં સારું જો માર્કેટના ભાવ હારે તો બધા વાવતર સારા છે. અને પાણીમાં અત્યારે હાલ કેટલા મીટરે ચાલી રહ્યું છે? અત્યારે 60 મીટર પાણી ચાલુ છે. અને પાણી માટે ખેડૂતો કેટલા કિલોમીટર સુધી દૂર દૂર લાઈનો લઈ ગયા છે? આથી કોઈ 3 કિલોમીટર, કોઈ 4 કિલોમીટર એની લાંબી લઈને ઘરની પ્રાઇવેટ લાઈન દાબીને એના ખેતરમાં પાણી લઈ ગયા છે.